એના વિશે આપણને માર્ગદર્શન નથી મળતું અમુક લોકો જે છે એ વચ્ચેથી આ સપના છોડી દે છે જયારે અમુક લોકો બરાબર છે એની મહેનત પાસે લાગી જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સફળ નથી થતા એટલા માટે જોયું છે આપણે જે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે જો ત્યાં સુધી પહોંચવું હોય તો એના માટે મહેનત કરવી પડશે મહેનત તો બધા કરે જ છે પરંતુ મહેનત ની સાથે સાથે સાચી દિશા ખબર હોવી જોઈએ સાચી રણનીતિ ખબર હોવી જોઈએ સાચું માર્ગદર્શન મળવું જોઈએ અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અમદાવાદ અને ગાંધીનગર ખાતે લિબર્ટી કરિયર એકેડેમી તમારા માટે યુપીએસસી અને જીપીએસસી નો ફ્રી સેમિનાર માર્ગદર્શન સેમિનાર લઈ અને આવી રહી છે મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે કે ઘણા બધા ઉમેદવારો જે છે એ યુપીએસસી અને જીપીએસસી શા માટે આપે છે અને ઘણા બધા ઉમેદવારો ને હજી અવેરનેસ પણ નથી ઘણા બધા ઉમેદવારોને નથી ખ્યાલ કે ભાઈ આનાથી શું થાય તો મિત્રો યુપીએસસી અને જીપીએસસી આપ્યા બાદ IAS, IPS, IRS, IFS, GPSC માં deputy collector, DYSP, મામલતદાર, CDO વગેરે જેવી કારકિર્દી તમને સર્વ અને ઉત્તમ તક એ આના મળશે તમને જ્યાં મિત્રો તમારા કારકિર્દી તમારા કરિયર ની આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો આ એવી જોબ છે કે જે તમને સમાજમાં પ્રતિષ્ઠા અપાવશે અને એક જયારે આપણે સામાન્ય ઘરના વ્યક્તિ હોય સામાન્ય માનવી હોય ત્યારે જો આપણે પ્રતિષ્ઠા વાળી જોબ કરવી હોય

એની પાસે એટલો બધી પાવર છે એટલી બધી સત્તા છે કે એનો વ્યવસ્થિત જો ઉપયોગ કરવામાં આવે તો હજારો લોકોની જિંદગીને એ સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે એક 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 કલેક્ટર જ્યારે એની સામે આવેલા વંચિત વર્ગને એને જ્યારે એના પ્રોબ્લેમને દૂર કરે એની સમસ્યાઓને સમજે અને એના પછી જે વંચિત વર્ગના મોઢા ઉપર જે વ્યક્તિ ઉપર લાચાર વ્યક્તિ ઉપર જે ખુશીનું જે ઝલક બને ને

ઘણા બધા ઉમેદવારો ઘણા બધા જે છે કલેક્ટરો આર્મસ્ટ્રોંગ પામે લઈ લો કે જેમણે લાખો લોકોના જીવનને પોઝિટિવિટી થી બદલી દીધા છે એવી જ રીતના મિત્રો જયારે વાત કરવામાં આવે તો આપણા માતા પિતાએ આપણા માટે અતિશય ત્યાગ કરેલા છે આપણે એમના બધા સારામાં સારી જીવી શકીએ એટલા માટે આપડા દરેક માતા પિતા બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય તો હવે તમારી ફરજ એટલી આવે કે હું એવી કારકિર્દી પસંદ કરું હું એવા પદ ઉપર પોચું કે મારા માતા પિતા ને લોકો ગૌરવ ની નજર થી જોવે મારા માતા પિતા ને લોકો કેવા જોઈએ કે નઈ ભલે તમે આખી જિંદગી કરી પરંતુ ડીવાય એસપી બની અને જયારે તમે તમારા માતા પિતાની સામે જશો અથવા તો જયારે તમારા માતા પિતા રસ્તા માંથી નીકળતા હશે ને જયારે એમ કેસે ને કે જો આ ડીવાયએસપી ના મત માતા પિતા છે ત્યારે એના મોઢા પર જે હરખના આંસુ હશે ને એની બધી વેદના એની બધી મહેનત એને જે છે એ અરખના આંસુ ધોઈ દેશે એટલા માટે જરૂરી છે કે આવું કારકિર્દી પસંદ કરો કે જે તમને તો ગૌરાન્વિત કરે સાથે સાથે તમારા માતા પિતા માતા પિતા ને પણ ગૌરવની અનુભૂતિ કરાવે એવી જ રીતના વાત કરવામાં આવે તો અત્યારના યુગમાં મિત્રો જોબ સ્ટેબિલિટી એ સૌથી અગત્યનો ચેલેન્જ છે આજે જયારે આપણે પ્રાઇવેટ સેક્ટરમાં માં જોવા જાવ તો ત્યાં જોબ સ્ટેબિલિટી નથી હોય ગમે ત્યારે હાયર એન્ડ ફાયર પોલીસી હોય છે જરાક એવું પરફોર્મન્સ ડાઉન થાય તો તરત જ નીકાળી દેવામાં આવતા હોય છે અને સ્વાભાવિક છે કોઈ પણ કંપની એ પોતાના નફા પર જ ચાલતી હોય પ્રોફિટ મોડલ પર ચાલતી હોય તો એના કરતા તમને ગવર્મેન્ટ જોબમાં જોબ સ્ટેબિલિટી બહુ સારી રીતે અવેલેબલ થશે બરાબર છે તમને જોબ સ્થિરતા અહીંયા બહુ સારી રીતે મળશે અને સૌથી અગત્યની વસ્તુ છે આર્થિક સ્થિરતા એનું કારણ છે કે જ્યારે તમે સરકારી અધિકારી બનશો જ્યારે તમે સાર્વજનિક હિત માટે કાર્ય કરશો ત્યારે સ્વાભાવિક છે કે સરકાર જે છે તમને ક્યારેય આર્થિક

કઈ પુસ્તક વાંચવી કઈ પુસ્તક ન વાંચવી બરાબર છે કારણ કે અત્યારે માર્કેટમાં મિત્રો માં તમારા પર ઇન્ફોર્મેશન નો જે છે એ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે છે

એચકે કોલેજના હોલમાં રાખવામાં આવેલો છે તો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં google ફોર્મ હશે તેમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અધરવાઇઝ એક્યાસી બે ત્યાસી એક્યાસી બે ત્યાશી નંબર પર કોલ કરીને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને એનાથી પણ સહેલી મેથડ જે છે અહીંયા qr તમને સ્કેનર આપી દીધું છે કારણ કે અત્યારની ટેકનોલોજી છે ભાઈ તો આ તમે qr ક્યુઆરને સ્કેન કરીને પણ તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો એવી જ રીતે મિત્રો જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે પણ જે ધોરણ ઉમેદવારો માટે ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવેલું છે કે જે બાવીસ એપ્રિલે છે યાદ રાખજો બાવીસ એપ્રિલ ને શનિવારે સવારે દસ વાગ્યે જે છે ગાંધીનગર ખાતે આ ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવેલું છે તો ત્યાં જો તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો સત્તાણું બે સિત્યોતેર બાવન જીરો પંદર નંબર પર કોલ કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો કે આ સેમિનારની અંતર્ગત નેવીલ સર કે જેમને જીપીએસસી મેન્સ નો અનુભવ છે પુરુષો પટેલ સર કે જે વિદ્યાર્થીઓ સાથે રહેવાનો અનુભવ ધરાવે છે અને વર્તમાન લિબર્ટી કરિયર એકેડમીની ભાગદોડ સંભાળે છે તેવા અમારા લિબર્ટી કરિયર એકેડમીના મેનેજિંગ ડાયરેક્ટર સર છે નરેન્દ્ર સર કે જેમણે પોતે યુપીએસસસીની ઇન્ટરવ્યુ બરાબર છે સુધી પહોંચેલા છે અને મારા દ્વારા બરાબર છે યુપીએસસી ની મેન્સ લખાયેલી છે તો અમે બધા જ લોકો

તારું મૂલ્યાંકન પરંતુ તારા અનુભવ ના માર્ગ ને છોડી અને અન્ય માર્ગ પર ચાલતો નહીં તું પ્રશંસા થશે તારી હરખાતો નહીંક્યુ થેન્ક યુ સો મચ જય હિંદ વંદે માતરમ જય ભારત